ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 1-4 દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ ધાનેરાની ભીલવાસ પ્રાથમિક શાળામાં રાખવામાં આવ્યો હતો, જેમાં તમામ વિભાગની ટીમો પોતાના કર્મચારીઓ સાથે આ સ્થળે પહોંચી હતી અને લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પરંતુ રાજકીય આગેવાનો મોડા પડતા આ કાર્યક્રમ 2 કલાક મોડો શરૂ કરવામાં આવતા લોકો ગરમીમાં સેકાયા હતા. આ કાર્યક્રમની શરૂઆત કરતા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બળવંતભાઈ બારોટે પોતાનો બળાપો કાઢતા કહ્યું હતું કે આવા કાર્યક્રમો કરવામાં આવે છે પરંતુ લોકોના કામો થતા નથી, અહીં માત્ર અરજી લેતા હોય છે અને તેમને પાછા ઓફિસે ધક્કા ખાવા પડી રહ્યા છે. તો આ કાર્યક્રમ કરવા હોય તો લોકોના સ્થળ ઉપર કામ કરો, નહીં તો આવા કાર્યક્રમો કરવા જોઈએ નહીં. ત્યારે નગરપાલિકા ચીફ ઓફિસર રૂડાભાઈ રબારીને સ્પષ્ટતા કરતા જણાવેલ કે દરેક લોકોને ખાસ જણાવવામાં આવે છે કે પોતાની સાથે પૂરતા ડોક્યુમેન્ટ રાખવા, પરંતુ પૂરતા ડોક્યુમેન્ટ ન હોવાથી કામ કરવામાં અગવડ પડતી હોય છે. તે માટે દરેક લોકોને ખાસ આ વખતે રિક્ષા ફેરવીને જાણ કરવામાં આવે છે કે તમારે જે કામ કરવાનું હોય તેના તમામ ડોક્યુમેન્ટ સાથે રાખવા, જેથી લોકોને આ સેવા સેતુમાં કામ થાય. જ્યારે ભાજપ અગ્રણી ભગવાનભાઈ પટેલે અધિકારી કર્મચારીઓને જણાવેલ કે જે લોકોને ડોક્યુમેન્ટ ખૂટતા હોય તેમને પ્રેમથી સમજાવીને તેમને ઘરેથી જે જોઈએ તે ડોક્યુમેન્ટ લાવવા માટે જણાવજો, જેથી લોકોને મુશ્કેલી ન પડે અને આ ગરીબ લોકોના કામ કરશો તો કુદરત પણ તમારા ઉપર મહેરબાન રહેશે. આ કાર્યક્રમમાં ખાસ કરીને મોટી ભીડ આધાર કાર્ડ માટે લાગેલી જોવા મળી હતી અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ લોકોના આરોગ્ય બાબતે તપાસ હાથ ધરી હતી. આ કાર્યક્રમમાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, ભાજપ અગ્રણી ભગવાનભાઈ પટેલ, મામલતદાર અને વહીવટદાર મહેતાબેન, ચીફ ઓફિસર રૂડાભાઈ રબારી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અનિલ દરજી, ભાજપના શહેર પ્રમુખ તરુણ મોદી, નગરપાલિકા પૂર્વ પ્રમુખ બળવંતભાઈ બારોટ, નરસિંહજી રાજપૂત, શહેર મહામંત્રી જેબી રાજપૂત, રાજેશ ત્રિવેદી, વસરામભાઈ ગલચર, વીરમાભાઈ વાઘેલા તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને લોકોની સેવામાં જોડાયા હતા. પાઇપ બગડે છે, લોકો અહીં આવે છે, ઉપસ્થિત રહે છે, પણ એમનો કોઈ પણ જાતનો કાર્ય થતો નથી અને આપણે આ કાર્યક્રમ કરીએ ત્યારે અમારું તમે સ્વાગત કર્યું હોય, અમારે તમે આગેવાન તરીકે અહીંયા બેરાયા હોય અને જો સાચી વાત અમે ન કરીએ અને સરકારનું ધ્યાન ન દોરીએ તો ખરેખર અમે આગેવાન તરીકે પણ અમે નકામા કેવરા. એ વાત માટે જ હું તમને એમ કહેવા માંગુ છું કે જે અરજદાર અહીંયા આવ્યો છે એનું કામ આજે કરવાનું છે કે ખાલી કાગળ ઉપર છે, એ દરેક અધિકારી એ વાતને ચિંતા કરે. કારણ કે આ કાર્યક્રમની અંદર આગળ પણ ઘણી વખતે એવું થયું હતું, એ વખતે પણ લોકોને ખાલી કહેવામાં આવે કાગળ આપી દો કાલે ઓફિસે આવજો, તો જો ઓફિસે આવવાનું હોય તો આ કાર્યક્રમ શું કામ કરવો પડે આપણે. એટલે સરકારને ખોટા પૈસા વેડફાય છે. મારે અહીંયા તમામે તમામ આગેવાનોને પણ મારી વિનંતી છે કે આપણે રાજકીય માણસ તરીકે સરકારે આપણો એના માટે બોલાવે છે અને આપણું સન્માન એના માટે કરવામાં આવે છે કે આ કાર્યક્રમ સાચો થાય છે કે નહીં. એ સાચો ન થતો હોય તો અવાજ ઉઠાવવો પડે અને વાત કરવી પડે, અને જો સુવિધા પૂરી ન પડતી હોય તો એના માટે પણ જોગવાઈ કરવા માટે આપણે ધ્યાન દોરવું પડે ઉપર અધિકારીઓનું. અને આ કાર્યક્રમો વારંવાર હું જોઉં છું, પણ પ્રજા બીજા દિવસે અમારા જોડે આવે છે, રજૂઆત કરે છે કે અમને કાર્ડ કાઢી નથી આપ્યું, અમારે આધાર કાર્ડ નથી નીકળ્યું, અમારો જન્મ મરણનો દાખલો નથી નીકળ્યો, અમારો રેશન કાર્ડ નીકળ્યું નથી, તો પછી આ બધા આપણે કાર્યક્રમ શેના માટે કરીએ? ખોટા સરકારના ખર્ચા શું કામ ઉપાડવા કરવા જોઈએ? એટલે મારી દરેક અહીંયા અધિકારીઓ જે બેઠા છે એમની મારી નમ્ર વિનંતી છે કે તમે જો સાચા હિતમાં આ કાર્યક્રમ કરવા માંગતા હો તો ખરેખર આ લોકોનો આજે જે ઉપસ્થિત અરજદાર છે એમનું તમામે તમામનું અહીંયા કામ પૂરું થાય એવી હું આપણા જોડે અપેક્ષા રાખું છું. અને એવા જો કામ ન થતા હોય તો આ સ્કૂલનો ટાઈમ, આપણા કચેરીઓનો ટાઈમ, આ બધો ટાઈમ ન બગાડવો એવી મારી વિનંતી છે. જય હિન્દ, જય ભારત. કદાચ મારાથી કડક ભાષા બોલાઈ ગયો અને માફ કરજો. ઉપસ્થિત થાય એ માટે આજે 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ વોર્ડ નંબર 1-4 ભીલવા સ્કૂલમાં યોજાઈ રહ્યો છે. તે પ્રસંગે ઉપસ્થિત ધાનેરા વિસ્તારે મળી રહે હમણાં અમારા પૂર્વ પ્રમુખશ્રી રજૂઆત કરી કે ભાઈ સેવાનો લાભ નથી મળતો, તે બાબતે મારે ખુલાસો કરવાનો કે એ માટે લોકોએ પુરાવા તો લાવવા પડે ને, જો જેના પુરાવા પૂરા હશે એને ચોક્કસ લાભ મળશે. જેને પણ ધક્કો ના ખાવો હોય તો ઘરથી પુરાવા લઈને આવવું પડે, કારણ કે તંત્ર તમને વ્યવસ્થા કરી આપે ડોક્યુમેન્ટ આધાર પુરાવા અને એના માટે જે મિનિમમ રિક્વાયરમેન્ટ હોય એ લાવવી પડે ને તંત્ર તમને મદદરૂપ થશે. અને હું ખાતરી આપું છું કે જેના પુરાવા પૂરા હશે એ કોઈ પણ લાભાર્થીને ધક્કો નહીં પડે.
આટલી વાત કરી હું મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. નગરપાલિકા વિસ્તારની અંદર દસમા તબક્કાનો આપણા સેવા સેતુના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણી સૌની વચ્ચે મારા ગૌરવના વક્તાઓએ વાત કરી એમ સરકારે આપ લોકોને તકલીફ ના પડે, વારંવાર ઓફિસોના ધક્કા ના ખાવા પડે અને સરકારે પણ ઘણી બધી યોજનાઓ ખેવાડે રહેતો ગરીબમાં ગરીબ નાનામાં નાનો જે માણસ છે એ માણસ પણ આ લાભોથી વંચિત ન રહે. આજે જે સમગ્ર દુનિયા સમગ્ર દેશ જે રીતે આગળ વધી રહ્યો છે એની અંદર છેવાડાના માણસ પણ એની અંદર એનો ઉમેરો થાય અને એના દરેકે દરેક લાભ દરેક વ્યક્તિ સુધી પહોંચે એ માટે કરે અને આ એક સેવા સેતુનો કાર્યક્રમ સરકારના માધ્યમથી શરૂઆત થઈ અને એના ખૂબ સારા લાભો નાનામાં નાના વર્ગના દરેકે દરેક વ્યક્તિને ભૂતકાળની અંદર મળેલા અને દિવસે દિવસે પ્રગતિ કરતા ઉત્તરોત્તર એમાં સુધારા વધારા કરતા કરતા આ સેવા સેતુના લાભાર્થી તરીકે આ આપના નજીકના વિસ્તારની અંદર દરેક ઓફિસર કર્મચારી અધિકારી આવી અને આપના જે જે પ્રશ્નો છે એના પણ સોલ્યુશન થાય. તમારા જે પણ પ્રકારના ઓફિસમાં જઈને જે કામો કરાવવાના એ કામો તમારા ઘરે બેઠા અધિકારી આપના દ્વારે એને ઉભો રહીને કરી શકે એ પ્રકારનું કામ આપણા સેવા સેતુના માધ્યમથી થાય. નાના મોટા ઇસ્યુ હશે આપણા બળવંતભાઈએ વાત કરી તો આવા પ્રકારના ઇસ્યુ હોય તો અધિકારી કે ઓફિસર તરીકે જે લાભાર્થી જે કામ લઈને આવે છે એને સમજાવીને પણ કયો એના તમે કહો છો એવા પુરાવા ખૂટતા હોય તો પણ એને પ્રેમથી સમજાય કે આ કાગળ કે આ પત્ર કે આ વસ્તુ લાવવાની બાકી એવી લઈને નેક્સ્ટ ટાઈમ ઓફિસે આવે ત્યારે પણ આપણે એને પ્રેમથી અને સરળતાથી કામ કરવું એ આપણી ફરજનો એક ભાગ છે. એટલે મારી આપ સૌ અધિકાર ઓફિસર અને કર્મચારીઓને પણ વિનંતી કે જે નાનો વર્ગ છે ગરીબ વર્ગ છે આવો 50 વર્ષ એમાં સેવા કરવાનો એક અમૂલ્ય લાભ તમને પણ મળ્યો છે.